अमदावाद थी 130 किलोमीटर दूर आवेली छे आ ऐतिहासिक नगरी आ छे श्री स्थल सिद्ध स्थल सिद्धपुर के जे ऐतिहासिक शहर कहेवाय छे। आ स्थल एटला माटे ऐतिहासिक गणाय छे कारण के सरस्वती नदीना किनारे वसेलू आ शहर छे। बिंदु सरोवर अहीनी ओळख छे तेनी साथे अही मातृपक्षनी श्राद्ध विधि करवा माटे पण आ स्थल प्रख्यात छे। हवे आवे ઐતિહાસિક ધરોધર ધરાવનારી આ નગરીમાં જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે હું જાગૃતિ આવી પહોંચી છું પાલિકાનું પાણીપત અંતર્ગત। અહીં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ એક હતું શાસન કરતું આવ્યું છે। છેલ્લા 5 વર્ષ એવા હતા કે 1.5 વર્ષ અહીં ગઠબંધનનું શાસન અને ત્યારબાદ ફરી એક વખત નગરપાલિકામાં ભાજપે પોતાનું સ્થાન અંકિત કરતા પોતાની સત્તા હાંસલ કરી હતી। 5 વર્ષ વિતેલા કેવા રહ્યા लेखा जोखा तो जोवाना छे परंतु अहीं सिद्धपुरनी समस्यानो अंत आव्यो छे समाधान थयु छे के पछी सड़कता सवाल सिद्धपुरना हजु पण यथावत रहेवा पाम्या छे। आ समग्र बाबतनो चितार आज आपणे मेळवीशुं पालिकाना पाणीपथमां। નવ વોર્ડ 36 કોર્પોરેટર ગત ઇલેક્શનમાં 1.5 વર્ષ માટે કોંગ્રેસે ગઠબંધનની શાસન બનાવ્યું હતું નગરપાલિકામાં અને ત્યારબાદ ફરી એક વખત અહીં પરિવર્તનની લહેર ફૂંકાઈ અને ફરી એક વખત ભાજપ શાસનમાં આવી ગયું। એટલે કહી શકાય કે દાયકાઓથી વર્ષોથી ભાજપનું એક હતું શાસન રહ્યું છે અહીં સિદ્ધપુરની નગરપાલિકામાં। તો 5 વર્ષના લેખા જોખા શું કહી રહ્યા છે, કેવા પ્રકારનું સર્વૈયું અહીં ઊભું થવા પામ્યું છે તે માટે ચર્ચા કરવા માટે ભાજપના આગેવાન અહીં ઉપસ્થિત છે। કોંગ્રેસ ને પણ મંતવ્ય ન્યૂઝ તરફથી આમંત્રિત કરવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસ નો એક આક્ષેપ છે કે ડિબેટમાં ભાજપના પક્ષકાર હોય છે, આગેવાન છે, તેઓ કોંગ્રેસના આગેવાનોને પોતાની બોલી, પોતાની વ્યથા અને પોતાની વાત મૂકવા દેવામાં નથી આવતી, આવો એક આક્ષેપ છે। ત્યારે સૌપ્રથમ ભાજપના આગેવાનને પૂછીશું કે કોંગ્રેસ જે આક્ષેપ કરી રહ્યું છે કે ભાજપ દ્વારા કોંગ્રેસને બોલવાની તક આપવા દેવામાં નથી આવતી અને તેના કારણે જ આજની આ ડિબેટમાં તેઓ હાજર નથી રહ્યા। બિલકુલ આ પાયા વિહોણી વાત છે। જેમ ક્રિકેટમાં એવું કહેવાય છે કે મેચ પહેલાં વોક ઓવર આપી દીધી એવું આપણને ફલિત થાય છે કે પહેલાંથી જે લોકોએ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આગામી સમયમાં બેસવાનું છે આ નિશ્ચિત દેખાય છે। આ આક્ષેપ એમનો છે બિલકુલ પાયાવિહોણો છે। આક્ષેપ કોંગ્રેસનો બિલકુલ પાયાવિહોણો કારણ કે ડિબેટમાં આવ્યા હોય તો પોતાનો પક્ષ મૂકી શક્યા હોત અને પોતાએ સવાલ કરી શક્યા હોત કે ભાજપના શાસનકાળ દરમિયાન કયા કયા કાર્ય થયા છે, પરંતુ આજે તેઓ અહીં હાજર નથી। ભાજપના અન્ય આગેવાનને પૂછીશું કે વિતેલા 5 વર્ષની જો વાત કરીએ તો છેલ્લા 3.5 વર્ષથી હવે ભાજપની ફરી એક વખત નગરપાલિકામાં સત્તા છે અને અત્યારે જો કે વહીવટદાર શાસન સંભાળી રહ્યું છે, કેવા પ્રકારના અહીં વિકાસના કામ થયા છે? સિદ્ધપુર નગરપાલિકાની અંદર છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું સફળ સંચાલન રહ્યું છે, શાસન રહ્યું છે। 5 કરોડ રૂપિયા ઉપરના કેટલાક રસ્તાના કામો, ટાઉન હોલ, સ્વિમિંગ પુલ, ફિટનેસ સેન્ટર, રસ્તા, રોડ, પાણી, વીજળી તમામ રીતે ભારતીય જનતા પાર્ટીનું કાર્ય થયેલું છે। સામા પક્ષે વિરોધ પક્ષ તરીકે જે ભૂમિકા ભજવવી જોઈએ એમાં પણ પાર્ટી કોંગ્રેસ હાજર રહી નથી અને એને પણ વિકાસના કામોમાં સહકાર આપ્યો છે, પોઝિટિવ વલણ અપનાવવામાં આવ્યું હતું। એટલે એક વિકાસની નીતિ જે માનનીય આદરણીય વડાપ્રધાનની જે રહી છે એ દિશામાં આખી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકાનું શાસન 5 વર્ષનું રહ્યું છે અને પ્રજામત ભારતીય જનતા પાર્ટી રાજ્ય સિદ્ધપુરમાં દેખાઈ રહ્યો છે। પ્રજામત દેખાઈ રહ્યો છે સિદ્ધપુરમાં કારણ કે ભાજપ દ્વારા જે વિકાસની નીતિ છે એ વિકાસની નીતિમાં હરણફાળ ભરવામાં આવી રહી છે। ભલે વિપક્ષ અહીં હાજર ન હોય પરંતુ વિપક્ષ તરફથી કેટલાક સવાલ અમને મોકલી આપવામાં આવ્યા હતા કે તમે જ્યારે સિદ્ધપુરમાં હવે ભાજપના આગેવાન સાથે તમે આ ચર્ચા વિચારણા કરશો ત્યારે એક સવાલ અવશ્યપણે પૂછશો કે હવે જ્યારે કોરોનાની મહામારી અત્યારે ચાલી રહી છે નગરજનોને શું જોઈએ? 24 કલાક વીજળી, પાણી, રોડ રસ્તાની સુવિધા જોઈએ, ગટર યોજનાની સુવિધા જોઈએ છે, પરંતુ કોરોનાની મહામારી દરમિયાન જ્યારે સિદ્ધપુરમાં નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું છે અહીં તબીબોનો સ્ટાફનો અભાવ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે। સિવિલ તો નિર્માણ પામી ગયું છે પરંતુ સિવિલમાં જે પ્રકારે તબીબોનો સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ નથી। જે પ્રમાણે સ્ટાફ હોવો જોઈએ એ પ્રમાણે સ્ટાફ નથી, એ તો આખા સિદ્ધપુર શહેરના માનવીનો પ્રશ્ન છે। સ્ટાફ વગર સિદ્ધપુર શહેરની અંદર માત્ર સિદ્ધપુર જ નહીં, કેન્સર હોસ્પિટલ બનવાથી રાજસ્થાનથી પણ લોકો આવે છે અને રોડ ઉપર રાતો ગુજારે છે। જો સ્ટાફ અંદર હોય તો એ લોકોનું જલ્દી કામ પણ થઈ શકે। આપ કહી રહ્યા છો કે કા સ્ટાફ નથી? સ્ટાફ છે, નથી એવું મારું કહેવાનું, તમે કહો છો કે રાત 12 ગુજારે સ્ટાફ થાય,
એવી લોકોની માગણી છે. ગુજરાત સરકાર દ્વારા ફાળવેલો જે સ્ટાફ હોવો જોઈએ એ ગુજરાત સરકારનું એક નક્કી કરેલું હોય છે. સિવિલ હોસ્પિટલ એ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે, નહીં કે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા. સિદ્ધપુર નગરપાલિકાનું કામ છે રોડ, રસ્તા, લાઇટ અને ભૂગર્ભ કટર અને સ્વચ્છતા. આ સિદ્ધપુર નગરપાલિકામાં આપણે આ પ્રશ્નની ચર્ચા કરવા માંગીએ છીએ, નહીં કે સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકાર. આરોગ્યની જ્યારે વાત આવતી હોય, કોરોનાની મહામારીની વાત આવતી હોય, ત્યારે નગરની ગટર યોજના પણ એક યક્ષ પ્રશ્ન બની જતો હોય છે. કારણ કે અહીં ભૂગર્ભ ગટર યોજના અને અહીં જે વિકસિત વિસ્તાર છે તેનો સતત વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જે વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી ત્યાં પણ હજુ પણ ગટરની કહી શકાય કે દુવિધા અને અસુવિધા અહીંના પ્રજાજનો, નગરજનો અહીં વેઠી રહ્યા છે. ત્યારે કેટલાક આગેવાને ફરીથી આ પ્રશ્ન પૂછીશું કે જે પ્રકારે અહીં ભૂગર્ભ ગટર યોજનાને લઈને સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે એના વિશે આપ શું કહેશો? બેન, જે ગટરોને લઈને જે મુશ્કેલીઓ પડી રહી છે એનો આજ સુધી કોઈ સરકારે હલ કર્યું નથી. ઘણા લોકો ગટરના કારણોથી પીડિત છે. વરસાદનું પાણી જ્યારે ભરાય છે ત્યારે લોકોને રહેવાની પણ બહુ મુશ્કેલી પડે છે, પણ સરકારે એનો કોઈ નિર્ણય લીધો નથી. અમે ઘણી જગ્યાએ ફરી ફરીને અમે સર્વે કરેલું છે સિદ્ધપુર નગરપાલિકાનું, પણ એ લોકોની ઘણી બધી મુશ્કેલીઓ અમારા સામે એમને સમક્ષ મૂક્યું છે. પણ શરૂઆતની અંદર એ કહીશ બેન કે નગરપાલિકાની પહેલીવાર અમારી ગરવી ગુજરાત પાર્ટી આવી છે અને એ અમને આશ્વાસન અમે એ જનતાને આપ્યું છે કે અમારી પાર્ટી સરકારમાં અહીંયા નગરપાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી લડીને આવશે તો અમે આ બધું હલ કરીશું. એટલે અહીં ગટરની યોજના તો છે, પરંતુ જે પ્રકારે અહીં ચોક્કસ નિકાલ થવો જોઈએ ગંદકી ભર્યા પાણીનો, તે નિકાલ થતો નથી. અને હજુ પણ ગંદકીની વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં અનેક રીતે આપણને ગંદકીના ઢગ પણ જોવા મળતા હોય છે, સ્વચ્છતાનો અભાવ પણ અહીં જોવા મળતો હોય છે. સ્વચ્છતાને લઈને સિદ્ધપુરમાં અમે અમુક જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળતા હોય છે અને નગરજનોનું પણ એવું કહેવું છે કે અહીં ગંદકીનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. સ્વચ્છતાના નામે શૂન્ય, આ તદ્દન વાત ખોટી છે. પહેલાં તો જે સ્વચ્છતા અભિયાન ચાલતું હતું અને સ્વચ્છતા અભિયાન જે કોઈ પણ નંબર્સ આપવામાં આવતા હતા એ નંબરમાં સિદ્ધપુર નગરપાલિકાનો બીજો નંબર આવેલો છે, એટલે આ વાત તદ્દન પાયા વિહોણી છે. તો જે પ્રકારે પ્રજા પોતાનો રોષ ઠાલવી રહી છે, ના ના, તદ્દન ખોટી વાત છે. આ તમે કોઈ પણ જગ્યાએ દેખો, પાટણ જિલ્લાની જેટલી પણ નગરપાલિકાઓ છે, પાટણ જિલ્લામાં દેખો કોઈ પણ નગરપાલિકાઓ છે, ત્યાંના સ્વચ્છતાના કમ્પેરિઝનમાં સિદ્ધપુરની સ્વચ્છતા સારામાં સારી છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એન્ટ્રન્સમાં દેખો, એન્ટ્રન્સથી શરૂઆત કરીને છેક સુધી સંપૂર્ણ સ્વચ્છતા છે. બરાબર છે. હવે આપણે જો સ્પોર્ટ્સ સંકુલની વાત કરવામાં આવે તો અહીં સ્પોર્ટ્સ સંકુલ છે, પરંતુ જેટલા પ્રકારે રમત રમાવી જોઈએ એ રમતને લઈને હજુ પણ સ્પોર્ટ્સ સંકુલનો વધુ વિકાસ થવો જોઈએ એવી પણ એક માંગ ઉઠી રહી છે. ના, એ પણ ચાલુ જ છે. એનું જે માન્યતા બધી માગણી છે એની બી રમત ગમતની બધું ચાલુ છે. અત્યારે જે સ્પોર્ટ્સ સંકુલ છે તેમાં કઈ કઈ રમતો રમાઈ રહી છે? જે ક્રિકેટ છે, મેન ક્રિકેટની વધારે રમાઈ રહી છે. પણ અહીં તો પ્રજાજન એવું જ કહી રહ્યા છે કે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યો છે, સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્રિકેટ રમી શકાય, ટેબલ ટેનિસ છે કે બેડમિન્ટન છે, રમી શકાય એવી રમતો રમી શકાય એવા કોઈ પણ પ્રકારના અહીં કહી શકાય કે અભાવ જોવા મળી રહ્યો છે. હવે સિવિલના સ્ટાફ અહીં પૂરતા પ્રમાણમાં છે. ગુજરાત સરકાર દ્વારા આ સંચાલિત હોસ્પિટલ છે. આરોગ્યને લઈને જે પ્રકારની વાત સામે આવી રહી છે કે ગંદકીનો અહીં યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે, ગટર યોજનાનો અહીં જે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા થઈ રહી છે, પણ હવે આપણે અભ્યાસની જો વાત કરવામાં આવે તો અહીં અભ્યાસને લઈને કયા પ્રકારની સુખ સુવિધા અભ્યાસ ક્ષેત્રે બાળકોના અભ્યાસને લઈને સિદ્ધપુરમાં કયા પ્રકારની વ્યવસ્થા? અભ્યાસ ક્ષેત્રે સિદ્ધપુરના અંદર કોલેજ પણ છે, સ્કૂલ પણ છે અને ચાલી રહ્યું છે બરાબર. આ કે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. બરાબર. હવે ભાજપ એક હતું શાસન કરી રહ્યું છે અને ભાજપે પણ એ સ્પષ્ટ બહુમતી હાંસલ કરવાની વાત કરી છે કે નેક્સ્ટમાં પણ ભાજપ જ અહીં નગરપાલિકામાં પોતાનું સ્થાન જમાવશે. હવે જ્યારે ઇલેક્શન લડવા જઈ રહ્યા છે, આગામી ટર્મ પણ ભાજપની આવશે, તો કયા કાર્યો પર વધુ પ્રાથમિકતા રહેશે? ગત 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ દ્વારા અને બોર્ડ દ્વારા કુલ નગરપાલિકા દ્વારા કુલ 250 કરોડના કામો થયેલા છે, જેમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર, પાણી, લાઇટ અને તમે જે કહ્યું કે સ્પોર્ટ્સ સંકુલ, તો સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર આઉટડોર બધી જ ગેમોનું ત્યાં રમાઈ રહી છે, આપ પણ જોઈને જઈને જોઈ શકો છો. બીજું કે તમે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે, તો શિક્ષણ ક્ષેત્રે પણ અહીંયા નર્સિંગ કોલેજ, હોટલ મેનેજમેન્ટ તેમજ આયુર્વેદિક અનેક કોલેજો અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલી છે અને સિદ્ધપુરનો સારો વિકાસ થયો છે. તેના દ્વારા આજે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસનું કોઈ પણ અથવા કોઈ પણ પક્ષના બીજા
कार्यकर्ताओं हाजर नहीं रहा केम के अहीं स्पष्ट देखाई रही है कि भारतीय जनता पार्टी विकासना कामों एटला थयेला छे सामे कोई आक्षेप करवा पण तैयार नहीं अने आजे अहीं उपस्थित पण नहीं रही सके आक्षेप करवा तैयार नहीं अहीं पोतानी वात मूकवा माटे पोतानो पक्ष मूकवा माटे कांग्रेस शू अन्य कोई पण पक्षना पार्टीना कार्यकर्ताओं अहीं उपस्थित नहीं परंतु ज्यारे तेवोनुं पण कहेवुं छे के अहीं भाजपनुं एक हतुं शासन छे अमने बोलवा देवानी तक आपवामां नथी आवती एटले दादागीरी भर्युं शासन होवानी वातनो एक स्पष्ट अहीं ઉલ્લેખ પણ જોવા મળી રહ્યો છે આ વાત બિલકુલ પાયાવિહોણી છે એમના કર્મો કરેલા ભુગવે છે વસ્તી વારંવાર જો ભાજપને લાવતી હોય તો ક્યાંક ને ક્યાંક ભાજપની લોકપ્રિયતા છે પાયાની સુવિધાઓ જે મૂળભૂત સુવિધાઓ છે એ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે છે નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા પૂરી કરવામાં આવે છે આદરણીય વ્યાસ સાહેબ બધા તારના વિકાસના કાર્યો આજે પણ બોલે છે આંખે વળગે એવા છે આ પાંચ વર્ષથી જે કોંગ્રેસનું શાસન આવ્યું એમાં જે તાલુકાની ને દશા થઈ છે એ પણ એના શ્રમના કારણે આજે કોંગ્રેસ વાળા અહીં આવી શક્યા નથી છેલ્લા ટર્મની આપણે વાત કરીએ તો 1.5 વર્ષ કોંગ્રેસનું શાસન અને એક ગઠબંધનની પેનલ રચાઈ હતી નગરપાલિકામાં અને ત્યારબાદ ફરી એક વખત 7-8 વર્ષથી ભાજપ અહીં નગરપાલિકામાં શાસન કરી રહ્યું છે પણ આ જે 5 વર્ષનો ગાળો હતો વીતેલો 5 વર્ષનો ગાળો હતો તેમાં સિદ્ધપુરના નગરજનોને રમાડવામાં આવી રહ્યા હોય રમત રમવામાં આવી રહી હોય તેવી એક વાત પણ આવી રહી છે ના ના આ વાત બિલકુલ ખોટી છે સિદ્ધપુરમાં કોંગ્રેસ જેવું કશું છ જ નહીં તાલુકા જે છે એની અંદર કોંગ્રેસ ગઠબંધન કરીને તમે અમારામાં સેટ થઈ જાઓ અમે તમને આટલી સીટો સેટ કરી આપીશું એ રીતનું કામ ચાલી રહ્યું છે પણ સિદ્ધપુર સિટીમાં કોંગ્રેસ ક્યારે પણ પગ પેસાડો કરી શકશે નહીં એ અમે તમને છેલ્લા આપણે 1.5 વર્ષની જો વાત કરીએ તો 5 વર્ષ છેલ્લા ટર્મની જે ચૂંટણી હતી એમાં 1.5 વર્ષમાં કોંગ્રેસે વિકાસ પેનલ સાથે જે ગઠબંધન કર્યું હતું અને પછી કોંગ્રેસના જ કોર્પોરેટર ભાજપમાં આવી ગયા ના કોંગ્રેસના ભાજપમાં આવે એવી વાત જ નથી બેન એટલે એ વાત તદ્દન પાયાવી હોણી છે વિકાસ પેનલના જે કાર્યકરો હતા એમને એ ભાજપમાં આવી ગયા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે કોંગ્રેસ સાથે એમનું ગઠબંધન એટલા માટે ના ચાલ્યું કે બિલકુલ વિકાસથી પર હતા એમને વ્યક્તિગત ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ હતો માટે વિકાસ પેનલના જે કાર્ય મિત્રો હતા એમને ના મજા આવી એમને ગામનું કામ કરવું હતું એટલા માટે તે ભાજપ સાથે જોડાઈ અને વિકાસ કાર્યો ફૂલ જોડમાં કર્યા અને આજે ભાજપનું જય જયકાર ગામમાં કરી દીધો છે સરસ્વતી નદી કિનારે આવેલું છે આ ઐતિહાસિક નગર સિદ્ધપુર અને આ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે કાર્તિકી મેળો પણ ઉજવાતો હોય છે અને આ કાર્તિકી મેળાની અંદર જે પ્રમાણે અહીં નગરપાલિકાને આવક થતી હોય છે એ આવક પણ અધધ બમણી હોય છે પરંતુ જ્યારે વિધિ તર્પણ વિધિ કરવામાં આવતી હોય છે ગંદકી પણ એટલી જ ફેલાતી હોય છે કોરોનાની મહામારી દરમિયાન આ વખતે કાર્તિકી મેળો યોજાયો નથી ત્યારે અહીંના નગરજનોની પણ એક માંગ હતી કે આ વખતે જ્યારે કોરોનાની મહામારી છે કાર્તિકી મેળો યોજાયો નથી ત્યારે નદીનું શુદ્ધ હમણાં જ નગરપાલિકાએ ટેન્ડર આપીને જે બાવળ નદીની અંદર ઉગેલા હતા એ બાવળ સાફ કરવાની પ્રક્રિયા પણ નગરપાલિકાએ છેલ્લા એક વર્ષની અંદર કરી છે એટલે ગંદકીનું કોઈ સામ્રાજ્ય નથી પણ 3 મહિના જે છે ચૈત્ર ભાદરવો અને કારતક એ દરમિયાન અહીંયા માતૃ તર્પણ માટે લોકો આવતા હોય છે એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું ગંદકી થાય તો તરત જ નગરપાલિકા એની સફાઈ કરતી હોય છે માટે ગંદકીનું કોઈ પણ સામ્રાજ્ય સિદ્ધપુર સરસ્વતી નદીમાં દેખાતું નથી આ વાત બિલકુલ ખોટી છે વાત ખોટી છે ભાજપનું એક હતું શાસન છે એટલે સ્વાભાવિક છે કે અહીં જેટલા પણ પ્રકારના સમસ્યાના પ્રશ્નો સામે આવતા હોય છે એટલે એ સમસ્યાના પ્રશ્નોને તેઓ નકારતા હોય છે હવે આ વાત થઈ માતૃ તર્પણ વિધિ દરમિયાન સરસ્વતી નદીમાં જે ગંદકી થતી હોય છે તેને લઈને સ્વચ્છતા અહીં જોવા મળી રહી છે સ્વચ્છતા અભિયાન અહીં વારંવાર કરવામાં આવતું હોય છે કચરાના ઢગલાના નિકારણ કરવામાં આવતું હોય છે રખડતા ઢોરનો એક ત્રાસ પણ સિદ્ધપુરમાં ખાસ કરીને જોવા મળતો હોય છે રખડતા ઢોરનો ત્રાસ છે તો એને દૂર કરવા માટે શું નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતી ના એવું લાગતું નથી કઈ તો તમારી શું માંગ છે કારણ કે એક સામાન્ય પ્રજા તરીકે જ્યારે આપણે અવાજ કરવાનો હોય છે અહીં એક હતું શાસન ભાજપનું ચાલી રહ્યું છે તમારી કેવા પ્રકારની માંગ છે કેવા પ્રકારનો વિકાસ અહીં થવો જોઈએ અને કેવા પ્રકારની કામગીરી અહીં થવી જોઈએ રખડતા ઢોરનો જે પ્રશ્ન કીધો એનું સોલ્યુશન થવું જોઈએ અને ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકની પણ સમસ્યા છે તો તમારા મતે હજુ બીજી કઈ કઈ સમસ્યા છે જેનો તમે સામનો કરી રહ્યા છો સમસ્યા જેની અંદર આધાર કાર્ડની પણ અમુક સમસ્યા લોકોને અમે સાંભળવા મળી છે ઘણા ધક્કા ખાવા પડતા હોય બરાબર પછી નગરપાલિકામાં જે આવતું હોય એની અંદર જે મકાનની અમે કોઈ પૈસા મળતા હોય બરાબર તેની અંદર ઘણી જગ્યાએ અમે જોયું છે તો લોકો કે અમને તો ખબર જ નથી હોતી આ સ્કીમની જે ગવર્મેન્ટે
આપેલી હોય સ્કીમ ઘણા લોકોને ખબર જાણ નથી હોતી એમ બરાબર, તો એ જાણ કરવી જરૂરી છે. એમ કે આ રાહત મળે છે તો તમે આનો ઉપયોગ કરો. સાચી વાત બરાબર. આધાર કાર્ડ માટે પણ ઘણી વાર ધક્કા ખાવા પડતા હોય. એટલે એવું તમારા ધ્યાનમાં એવી કોઈ વિગતો સામે આવી છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ છે એ પાલિકામાં જાય છે પોતાની રજૂઆત કરવા માટે, પોતાના પ્રશ્નોના સમાધાન માટે, કાં તો કોઈ બીજા અન્ય કાર્યસર, ત્યાં અધિકારીઓ હાજર હોય છે, અધિકારીઓ તરફથી શું તેઓની સાથે ક્યારેક ગેરવર્તણૂક થઈ હોય ત્યાં પ્રકારના કોઈ તમે કિસ્સા સાંભળ્યા છે? હા, વભડા છે કે બેન, એવું નગરપાલિકામાં કોઈ બી વ્યક્તિ નાનો વ્યક્તિ જાય છે એ વખત કશું થઈ શકતું નથી. અધિકારીઓ કોઈ એનો જવાબ પણ આપી શકતા નથી બરાબર. અને કોઈ ઠેર ઠેર બહુ તાલુકાની અંદર શું શું થાય છે, નગરપાલિકાની અંદર શું શું થાય છે, બધી ગંદકી છે, નદી સાફ કરવાની છે, આ છે તે છે, કશું થઈ શકતું નથી. તો તમારા તમારા વોર્ડના કોર્પોરેટર તમારા વોર્ડની મુલાકાત લેવા આવતા હોય છે ખરા? નહીં, કોઈ નહીં. તમને તમારા વોર્ડના કોર્પોરેટર કોણ છે ખબર છે? ના, એ પણ નથી ખબર. તો અહીં સામાન્ય જનતા પણ ઉપસ્થિત છે અને સામાન્ય જનતાનું પણ એવું જ કહેવું છે કે અહીં જ્યારે આધાર કાર્ડ માટે ધક્કા ખાવામાં આવે છે પૂરતી માહિતી નગરજનો સુધી પહોંચાડવામાં નથી આવતી. બીજી બાજુ પોતાના વોર્ડના કોર્પોરેટર કોણ છે તે સુધા તેઓ જાણતા નથી. ત્રીજી બાબત એ છે કે જ્યારે પાલિકામાં તેઓ કોઈપણ મકાનની સમસ્યાના સમાધાન માટે અરજી માટે જતા હોય છે ત્યારે અધિકાર સદન પણ તેઓની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હોય છે. આ નગરજનોનો અવાજ છે અને તેઓની સાથે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી સરકાર એવા કામો કરે છે, ગામડે ગામડે ઓનલાઈન તમે 7-12 ઉતારા તમને મળી શકે. ભૂતકાળમાં આવી કોઈ સરકારે કામ કર્યું નથી આધાર કાર્ડ માટે, કે કોઈ વાર ધક્કા હોતા નથી. પણ તમારી સામે આ જ ડિબેટમાં અત્યારે એક સેકન્ડ પહેલા જ એક નગરજનનો આ આક્ષેપ છે કે આધાર કાર્ડથી છેલ્લા ઘણા વખતથી અમુક રહીશોને ધક્કા ખાવા પડતા હોય છે અને પાલિકાની કાર્યવાહીથી પણ તેઓ અસંતુષ્ટ છે. ભૂતકાળની અંદર આટલા આટલા બધા બાંધકામો થયેલા છે, એ લોકો જોઈ લે કે કેટલું કામ થયું છે અને કેટલો વિકાસ થયો છે. બાંધકામની અંદર પણ જે પ્રકારની તેઓને સુખ સગવડ અને સુવિધા આપવાની હોય છે, અમુક સ્કીમ પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, આ સ્કીમનો પણ જાગૃતિ ફેલાવવામાં નથી આવ્યો અને આ સ્કીમને લઈને પણ તેઓમાં હજુ પણ કહી શકાય કે અભાવ જોવા મળી રહ્યો છે. એક દરેક જગ્યાએ જાહેરાત આપવામાં આવે છે અને દરેક વોટ્સએપ માધ્યમ દ્વારા સિદ્ધપુર નગરપાલિકા અથવા સિદ્ધપુર અમારું બીજેપી ગ્રુપ કાર્યકર્તાઓ દ્વારા એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં. પણ આ જે નિયમો, આ જે છે જે સુવિધા, એ બધી સરકારશ્રી, એમાં નગરપાલિકાની આવતી નથી. નગરપાલિકાની સુવિધા જે આવે, નગરપાલિકાની સુવિધાની અંદર તમામ સુવિધાઓ નગરપાલિકાએ. પણ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે સામાન્ય જનતા અહીં જાય છે અને રજૂઆત કરવા માટે જાય છે ત્યારે તેઓને સાંભળનાર કોઈ હોતું નથી. એવા સંજોગોમાં સરકાર ઉપર શું વાત કરીએ આપણે? નગરપાલિકાની અધિકારીઓની વાત કરી રહ્યા છે અને આ પ્રકારના જે આક્ષેપ થઈ રહ્યા છે કે નગરપાલિકાની અધિકારીઓ હાજર પણ નથી હોતા. નહીં નહીં, બિલકુલ ખોટી વાત છે. અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી હાજર હોય છે. ડ્રેનેજની અમારી જે કોઈ સિસ્ટમ છે એમાં એવું છે કે ગઈ વખતે અમે છેલ્લા 2-2.5 વર્ષથી કોન્ટ્રાક્ટ આપેલો છે, માત્ર કલાકમાં પર ડે કામ પૂરા થઈ જાય છે. પહેલાં શું હતું, નગરપાલિકા દ્વારા અમારા કર્મચારી દ્વારા થતું હતું, એના કરતાં અમે ખર્ચ ઘટાડ્યો છે. અને અમારી રોજે રોજની લાઇટની ડ્રેનેજની બિલકુલ પ્રશ્ન હોય રોજે રોજ સોલ્વ થાય. બીજી વાત કહું, જે ભાઈ પ્રશ્ન પૂછે, ચીફ ઓફિસર આજે પોતે સિદ્ધપુર શહેરના રહેવાસી નથી, એ તાલુકાના રહેવાસી છે. એટલે તદ્દન વાત ખોટી છે, એ ભાઈને જાણતા જ નથી સિદ્ધપુરની ભૂગોળ. બીજી વાત કરું કે લગભગ 350 થી વધારે લોકોને અમે શહેરી સુવિધાના ઘર આપ્યા છે બધાને. 3.5 લાખની લોન હતી, એ 4 લાખ કરી છે ગવર્મેન્ટે. અને મોટા ભાગની જે વસ્તી છે, ગરીબ વસ્તી, એમને અમે 400 કરતાં વધુ લોકોની હજી હાલ બી અમારી વેઇટિંગ લિસ્ટ છે. બીજું એટલે અમે 800 કરતાં વધારે લોકોને 4 લાખ રૂપિયાની લોન આપી રહ્યા છીએ. હવે આજે રખડતા ઢોરના ત્રાસની પણ વાત સામે આવી રહી છે. મેડમ, રખડતા ઢોરનો પ્રશ્ન એ સમગ્ર રાષ્ટ્રવ્યાપી પ્રશ્ન છે અને એ લોકોની આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન છે. એટલે રખડતા ઢોરમાં આસ્થાનો સવાલ કેવી રીતે? જે ગાય અને જે નંદી છે એને આપણે ધર્મ પ્રમાણે આપણે પૂજનીય માનીએ છીએ, એટલે એને એને એની વ્યવસ્થા પૂરતી કરવા માટે એટલા બધા ઢોર છે કે આ એક ગવર્નમેન્ટ સિદ્ધપુર પૂરતી વાત નથી, આ શહેર પૂરતી વાત નથી. અને અમારે આપણે ખાલી ફક્ત અમે સિદ્ધપુર શહેરમાં રાજપુરમાં એના માટે અમે ઢોરવાડો પણ બનાવેલો છે અને અમે જેટલા ઢોર આવે છે એને મોટા ભાગે પૂરીએ છીએ. અમારી અહીંયા ગૌ હોસ્પિટલ બી ચાલે છે અને એમાં બી અમે સહયોગ આપીને અમે માદા ઢોર હોય, બીમાર હોય, અકસ્માત થાય અને અમે 24 કલાકમાં એને રિલીવ કરી દઈએ છીએ. જે બી હોય અમે એમાં એમ્બ્યુલન્સની પણ સુવિધા અમે બધા લોકોએ સહયોગ આપીને કરી છે. માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા
रखड़ता ढोर माटे व्यवस्था करेली है त्या पोतानू ढोर पकड़वा माटेनू व्हीकल पण छे अने हमणां समयना टूंक समयना पीरियड में 25 ढोर पकड़ी अने आपणे पांजरापोळ डीसा पांजरापोळ मूक्या हता आजे बीना आगाव पण मूक्या हता पण अहींया नदीनो पट होय मुक्तिधामनो व्यवस्था होय लोको आजूबाजूना गोबड़ाना जे लोको छे ए लोको रात्रे आईने अहींया ढोर छोड़ी जाय छे एटले जेटला बी पकड़िए छे एना करता डबलना प्रमाणमां अहींया मूकी जाय छे एटले परिस्थिति एवी थाय छे के अमे जेटला बी पकड़िए एटला पाछा मुकाई जता होय एटले ढोरोनी संख्या दिवसे दिवसे वधती लागे पण नगरपालिका सुनिश्चित आयोजन करी रही छे एनुं आयोजन चाली रह्युं छे अने ए प्रमाणे व्यवस्था थई रही छे। हवे आगामी टर्मनी जो वात करीए फेब्रुआरीना अंतमां ढोल वागी चुक्या छे, रणशिंगु फूंकाई चुक्यु छे अने સિદ્ધપુરમાં એક હતું શાસન કરનાર ભાજપનું શાસન ફરી એક વખત આગામી 5 વર્ષ માટે અહીં શાસન કરી શકશે કે કેમ એક યક્ષ પ્રશ્ન છે, પરંતુ આગામી 5 વર્ષની અને ઇલેક્શનની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના કાર્યો પ્રજા ઈચ્છી રહી છે અને કયા પ્રકારના કાર્યો ઉપર પ્રાથમિકતા ખાસ રહેશે? શાનુબેન, પહેલા હું સાંભળી નથી, ફેર તમે જણાવશો. હવે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, કયા પ્રકારના કાર્યોની તમે માંગ કરી રહ્યા છો? અમે બેન એવા પ્રકારની માંગ કરી રહ્યા છીએ કે હાલમાં તો તદ્દન જે વોર્ડ પડે છે સિદ્ધપુરના ટોટલ 9 વોર્ડ છે, એમાં રાજપુર જેવા ગોગાપુરા જેવા ઘણા બધા વોર્ડ ઉપર કોઈને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડની મેઇન સમસ્યા છે કે આના જોડે કોઈ પુરાવો નથી, તો એ પહેલે તો સેના ઉપરથી રહે મતદાન કરશે. બરાબર, 90% લોકો જોડે મતદાન છે, 10% જોડે તો હા મતદાનનો કોઈ છે જ નહીં, તો શું એ રહ્યા આપણા ભારતના કે સિદ્ધપુર નગરપાલિકાના રહેવાસી નથી, સ્થાનિક છે કે બહારના આવેલા છે? એ પહેલાં તો હું તમને કહીશ કે એનું કંઈક સરકાર હલ લાવે. સરકાર હલ લાવે શું કહેશો? એમાં એવું છે કે સરકાર હલ લાવે, પણ એમાં જે આ ભાઈ વાત કરી રહ્યા છે એમાં ડિસેમ્બરમાં જ આવી ગયું હતું કે ભાઈ ચૂંટણી કાર્ડ જેને જોતા હોય બરાબર તો એ આવીને નોંધણી કરાવી જાય. પણ જ્યારે એ પોતે ભાઈ કહી રહ્યા છે કે આધાર કાર્ડના પણ ઇસ્યુ થતા હોય છે અને આધાર કાર્ડને લઈને પણ અનેક વખત ધક્કા ખાવા પડતા હોય છે. અમે 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 લોકો અમારી પાર્ટી તરફથી જેટલી બને એટલી જાગૃતતા અમે કરતા જ હોઈએ છીએ. આધાર કાર્ડ માટે બી અમે જ્યાં જ્યાં જઈને અમે ત્યાં આગળ લોકોને જઈને અમે કહેતા હોઈએ છીએ કે આધાર કાર્ડ માટે આપણે અહીંયા ચાલુ છે તો આપણે જવું જોઈએ અને કરવું જોઈએ. અને ડિસેમ્બરમાં છેલ્લી તારીખ હતી જેમાં ચૂંટણી કાર્ડ માટે આપણે નામ નોંધાવવું હોય તો આપણે નોંધાવે, પણ જેટલા અમે કેટલાય લોકોના ત્યાં આગળ નામ પણ નોંધાયેલા છે. હવે પ્રાથમિકતા તમારી કયા કાર્યો ઉપર ખાસ રહેશે હવે જ્યારે ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે? પ્રાથમિક કાર્યો કે જે કાર્યો હજુ થોડા ઘણા બાકી છે, મોટાભાગના કાર્યો પૂરા થઈ ગયેલા છે, પણ અત્યારે નાના નાના કાર્યો એવા હશે, કેમ કે 100% કામ તો ક્યારે પણ કોઈ વસ્તુનું શક્ય હોતું નથી, પણ ધીરે ધીરે જે કામો નાના નાના બાકી છે એ કામ ભારતીય જનતા પાર્ટી અને એમના જીતેલા ઉમેદવારો અને નગરપાલિકાના કર્મચારીઓ સારી રીતે કામ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે સૌનો સાથ સૌનો વિકાસ, અને હવે આગામી ટર્મમાં જ્યારે ઇલેક્શન નજીક આવી રહ્યા છે તેવા સંજોગોની અંદર હવે ભાજપ દ્વારા પણ કહી શકાય કે જીતનો બ્યુગલ ફૂંકી દેવાયો છે. ભાજપ કહી રહ્યા છે કે આગામી ટર્મમાં ભાજપનો જ્યારે વિજય થશે તેવા સંજોગોમાં જે નાના નાના કામ બાકી રહી ગયા છે એ નાના નાના કામને વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે અને આ કામ સુખ સગવડ સુવિધાથી અહીંના સ્થાનિકોને વધુ સલામતી અને વધુ વિકાસના પથ પર આગળ જવા માટે એક પ્રયાસ કરવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભાજપ લુક્કી દાદાગીરી કરી રહ્યું છે અને ભાજપ દ્વારા કોંગ્રેસને પોતાનો પક્ષ મૂકવા દેવાની કોઈ પણ વાત અહીં જોવા નથી મળતી અને તેના કારણે જ તેઓ આ ડિબેટમાં આજે હાજર રહી શક્યા નથી. કારણ કે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ તેઓની વાતને અહીં મૂકવા દેશે નહીં. આ સમગ્ર સંવાદની અંદર વિપક્ષની ભૂમિકા ભજવવી પણ ખૂબ જ જરૂરી હતી. નગરજનોના પણ સવાલ છે, અહીં ભૂગર્ભ ગટર યોજના હોય, પાણીની સુવિધા હોય કે પછી સ્વચ્છતાનો મુદ્દો હોય, રખડતા ઢોરનો ત્રાસ હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય, આ અનેક સમસ્યાથી અહીંના નગરજનો હજુ પણ પીડાઈ રહ્યા છે. પરંતુ ભાજપ આ તમામે તમામ સમસ્યા ઉપર કંઈ પણ હજુ કહેવા તૈયાર નથી. તેઓનો એક જ સંકલ્પ છે કે આગામી ચૂંટણીમાં અમે જીતીને બતાવીશું અને નાના નાના કામને વિકાસ તરફ આગળ લઈ જઈશું. આ હતું સિદ્ધપુરથી પાલિકાનું પાણીપત. ઐતિહાસિક આ નગરીમાં હવે જોવું ખૂબ જ રસપ્રદ બનશે કે સમસ્યાનું સમાધાન થાય છે કે પછી સિદ્ધપુરના શહેરીજનોની સમસ્યાના સળગતા સવાલ યથાવત રહે છે.